હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં હું આશિષ વાગેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સી સીઈ અંતર્ગત મિત્રો જે ઇંગ્લિશના પ્રશ્નો પૂછાય છે આપણે એની ચર્ચા કરવાની છે મોસ્ટ ટાઈમ એ પ્રશ્નો એવો કાઢવાનો પ્રયત્ન કરેલો છે તમને બધાને ફાયદો થઈ મેઇન વસ્તુ છે મિત્રો તો જોઈએ પહેલો પ્રશ્ન આઈ વોઝ સ્ટેન્ડિંગ ઓન ધ બેંક ઓફ ડેશ રિવર તો મિત્રો અહીંયા કાળ આપેલો છે કયો કાળ છે પહેલાં ખબર હોય જોઈએ તમને આ મિત્રો છે ચાલુ ભૂતકાળ છે છે ચાલુ ભૂતકાળ છે પ્લસ એટલે થાય થાય ચાલુ ભૂતકાળ ઓન ધ બેન્ક ઓફ મિત્રો ધ બેંક ઓફ રિવર એવું કહેવાય છે નદી નો કિનારો પરંતુ મિત્રો અહીં કઈ નદી છે મિત્રો અહીંયા આપેલી નથી એટલે મિત્રો ગમે ત્યારે તમારે આ પ્રશ્ન કેનો છે મિત્રો આ પ્રશ્ન છે આર્ટિકલનો કયો પ્રશ્ન છે આ પ્રશ્ન છે આર્ટિકલનો અને જ્યારે મિત્રો આપણે આર્ટિકલના પ્રશ્ન હોય ત્યારે તમને એ અને એન જ્યારે આપણે આર્ટિકલ લગાવીએ ત્યારે નિયમની ખબર હોવી જોઈએ એ અને એન ત્યારે જ લાગે જેની અંદર મિત્રો હું તમને જે કહું છું ને ત્રણ નિયમ તમે યાદ રાખજો ત્યાં અને ત્યાં જ એ અને એન લાગશે બાકી એ અને એન લાગશે નહીં એ કયા નિયમ છે તો કે યાદ રાખો પહેલું તો છે મિત્રો એક વચન હોવું જોઈએ કેવું હોવું જોઈએ એક વચન હોવું જોઈએ અનિશ્ચિત હોવું જોઈએ કેવું હોવું જોઈએ અનિશ્ચિત હોવું જોઈએ અને મિત્રો ગણી શકાય તેવું હોવું જોઈએ કેવું ગણી શકાય તેવું હોવું જોઈએ ત્યાં અને ત્યાં જ છે મિત્રો એ એ અથવા એન લાગશે અને મિત્રો જે ચોક્કસ છે ત્યાં તો શું લાગવાનું છે ધ આર્ટિકલ લાગવાનો છે હવે અહીંયા શું આવશે એ જોઈ લઈએ તો કે રિવર છે એ ચોક્કસ છે તો કઈ નદી છે નદી આપેલી છે ચોક્કસ ગંગા નદી છે યમુના નદી છે નર્મદા છે નદી આપેલી નથી એટલે મિત્રો ચોક્કસ નથી એટલે ધ આર્ટિકલ નહીં આવે ઓકે કન્ફર્મ થઈ ગયું હવે આવશે કાં તો એ આવશે કાં તો શું આવશે મિત્રો એન આવશે ઓકે કાં એ આવશે કાં એન આવશે હવે જોઈ લઈએ તો કે રિવર છે એક વચન છે તો કે નદી એક છે અનિશ્ચિત છે કઈ નદી આપેલ છે ખબર નથી એટલે અનિશ્ચિત છે ઓકે અને ગણી શકાય નદીને તો ઘા નદીને ગણી શકાય હવે એ અથવા એન આવવાનું છે ફાઇનલ થઈ ગયું આ ત્રણ કન્ડિશન ફૂલફીલ થાય છે હવે મિત્રો અહીં આપેલું છે રિવર અને મિત્રો અંગ્રેજીની અંદર છે એ ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ લાગે છે ઉચ્ચાર પ્રમાણે એટલે અહીંયા શું આવે છે ર હવે તમને ખબર હોય છે અ થી અહ સુધી જ્યારે અંગ્રેજીનો ઉચ્ચાર નીકળતો હોય ત્યાં એન આર્ટિકલ લાગે અને ક થી જ્ઞ સુધીની અંદર છે કકાની અંદર મિત્રો જ્યારે ઉચ્ચાર નીકળતો હોય ઇંગ્લિશનો તો મિત્રો એ આર્ટિકલ લાગે કયો આર્ટિકલ લાગે એ એટલે અહીંયા ર છે જે ક થી વચ્ચે આવે છે આર્ટિકલ કયો લાગશે આની અંદર એ આર્ટિકલ આવશે આપણો જવાબ કયો છે મિત્રો તો ઓપ્શન એ આપણો અહીં જવાબ બને છે કયો ઓપ્શન એ આપણો અહીં જવાબ બને છે જોઈએ બીજો પ્રશ્ન હવે ખાલી જગ્યા ધ ધ ધ રેબલ્સ ઇન મિત્રો મિત્રો રેબલ એટલે બળવાખોર શું થાય છે બળવાખોર યાદ રાખજો જે છે મિત્રો અહીં તમને ખબર પડી જવું જોઈએ કયો મિત્રો છે કાળ છે પહેલાં તો કાળ તમને ખબર પડે ઓપ્શન પરથી હવે ધ્યેય હોય છે મિત્રો અને ત્રીજો પુરુષ સાદા ધારો કે આપણે સમજીએ સાદો વર્તમાન કાળ છે સાદો વર્તમાન કાળ છે નહીં ક્રિયાપદ નહીં યાદ રાખજો તો એસ સીએસ વાળું છે અહીંયા તો આપેલ છે બહુ વચન છે ત્રીજો પુરુષ એક વચન નથી એટલે એસીએસ મિત્રો આવવાનું જ નથી એટલે આ ઓપ્શન તો આવશે જ નહીં નક્કી થઈ ગયું એ પહેલા મિત્રો થોડુંક સમજી લઈએ ખાસ ધ્યાન આપજો હવે અહીં આપેલું છે મિત્રો હેંગ યાદ રાખો હેંગ 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 મિત્રો છે ને એ બે બે હેંગ 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 છે 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 બીજું સેમ અને મિત્રો આનું બીજું રૂપ હેંગ હંગ હંગ એચયુએનજી હવે મિત્રો આ હેંગ છે એનું હેંગડ થાય છે આ હેંગડ એટલે મિત્રો થાય છે જ્યારે સજીવ વસ્તુ હોય સજીવ સજીવને જ્યારે છે દેવામાં દેવામાં આવે આવે ને ત્યારે આ હેંગનો ઉપયોગ થાય છે હેંગ યાદ રાખજો અને મિત્રો આ હંગ છે જ્યારે નિર્જીવ વસ્તુને મિત્રો લટકાવી દેવામાં આવે એટલે કે સફરજન છે કેળા છે તમે માર્કેટમાં જાઓ તો ત્યાં લટકતું હોય છે ઓકે તો ઈ ત્યાં મિત્રો શું આવશે નિર્જીવ વસ્તુ લટકાવવા માટે હંગ આવશે અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ હંગ આપેલું છે અને મિત્રો રિબેલ્સ બળવાખોરને છે માર્કેટ પ્લેસની ની અંદર શું કરી દીધું લટકાડી દીધો એટલે બળવાખોર કેવો સજીવ હશે એટલે મિત્રો હેંગડ આવશે એચ એન જીડી આપણો જવાબ બને છે આ અને મિત્રો આ હેંગડ છે એટલે મિત્રો સોરી અહીંયા હંગડ છે એટલે વાળું નહીં આવે શું આવશે એચ એન જીડી વાળો આવશે ઓકે આપણો જવાબ બી બનવાનો છે હેંગ્સ તો આવશે જ નહીં ઓકે અને હંગ આ તો આવશે જ નહીં આ તો કેની માટે આવશે જે નિર્જીવ વસ્તુને લટકાવવા માટે આવશે આપણો જવાબ કેવો બને છે ઓપ્શન બી આપણો જવાબ બને છે આપણો જવાબ કેવો બનશે ઓપ્શન બી હેંગડ વાળો યાદ રાખી લેજો ફરી એકવાર લખી નાખું છું હેંગ આપેલું હોય તો હેંગડ હેંગડે બીજું તીર્થ સેમ છે અને મિત્રો સજીવ વસ્તુને લટકાવવા માટે અને મિત્રો આ છે એ નિર્જીવ વસ્તુ એચયુએનજી હંગ છે નિર્જીવ વસ્તુ લટકાડવા માટે આવશે યાદ રાખી લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભૂલ કરતાની ઓપ્શન બધા સરખા જ લાગશે તમને એટલે બરવાખોર બળવાખોરોનો છે મિત્રો એ માર્કેટ પ્લેસની અંદર લટકાડી દેવામાં આવ્યા કયો કાળ છે સાદો ભૂતકાળ છે ઈડી લાગ્યું છે કયો કાળ છે કરતા પછી તરત ઈડી લાગે ને એટલે સાદો ભૂતકાળ યાદ રાખી લેજો એના પછી ત્રીજા પ્રશ્નની વાત કરીએ આપણે પ્રશ્ન ત્રીજાની આપણે વાત કરી લઈએ રિપ્લેસ ધ ઓક્યુપાઈઝ વર્ડ મિત્રો ઓક્યુપાઈઝ વર્ડને છે આપણે બદલવાનો છે શું કરવાનું છે ઓક્યુપાઈડ વર્ડને બદલવાનો છે વિથ ધ કરેક્ટ ફ્રેઝલ વર્બ હવે આપણને ખબર છે આપણે જે સિલેબસ આપેલ છે સીસી નો અંદર ફ્રેઝલ વર્બ સો ટકા પૂછવાના છે પૂછવાના છે અને પૂછવાના છે અને આપણને આવડવો જોઈએ તો ઓક્યુપાઇ વર્ડ છે એને આપણે ફેઝલ વર્ક ગોતવાનું છે વર્ક ફ્રોમ ધ ગિવન ઓપ્શન વાંચી માય બેડ ઓક્યુપાઈઝ નિયર લે ક્વાર્ટર ઓફ માય બેડરૂમ

મિત્રો પુટ ઓફ એટલે થાય છે મુલતવી રાખવું શું થાય છે મુલતવી રાખવું લાગુ પડતું નથી લાજો નહીં આવે અને પુટ ઓફ એટલે મુલતવી રખાય જાય ઓકે તો પુટ ઓફ એટલે પણ મુલતવી રાખવું તો યાદ રાખી લેજો કોલોન કોલોન એટલે વિઝિટ એટલે મુલાકાત લેવી થાય શું થાય મુલાકાત લેવી થશે કોલોન મુલાકાત મિત્રો બાંધવું થાય બાંધવું થાય અને બતાવવું થાય પોટાપટ એટલે હું પોટાપટ એટલે હું થાય પોટસાપટ એટલે બાંધવું થાય બતાવવું થાય યાદ રાખી લેજો અને ટેક્સ અપ ટેક્સ અપ એટલે મિત્રો છે રોકી લે છે ઓકે જે કહેવાય ને રોકી લેવો એવો અર્થ બતાવે છે ટેક્સ કબજો કરી લેવો એવો ટેક્સ અપ અર્થ થાય ને ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેઝલ વર્બ ખાલી મિત્રો છે પોટ એટલે શું થાય મૂકવું થાય કોન એટલે બોલાવવું થાય પુટ એટલે પણ મૂકો ટેક એટલે લેવું થાય પરંતુ મિત્રો પાછળ પ્રીપોઝિશન લાગી જાય એટલે આખો અર્થ છે એ ફરી જાય અને ફ્રેઝલ વર્બ બની જાય યાદ રાખી લેજો આપણો અહીં જવાબ આવશે ઓપ્શન ડી તો ઓપ્શન ડી આપણો અહીં સાચો જવાબ છે ટેક સપ આપણો જવાબ આવશે યાદ રાખી લેજો ઓકે મારો બેડરૂમ છે મારા ઘર ઘરનો છે બેડરૂમનો છે ચોથો ભાગ છે રોકી લે છે કબજો કરી લે છે ઓકે એના પછી આપણો જવાબ સોરી મિત્રો ચોથો પ્રશ્ન આવે છે જેસી ડુ યુ નો જેસી ખાલી જગ્યા હુ મને મદદ કરી શકે એવું છે શોર્ટકટ આપી દો તમને અહીંયા હું ક્યારે તમારે ભૂલ નહીં પડે શોર્ટકટમાં યાદ રાખી લેજો જ્યારે પણ જ્યારે પણ યાદ રાખી લેજો નકાર અને પ્રશ્નાર્થ હું યાદ રાખવાનું છે નકાર અને પ્રશ્નાર્થ પરીક્ષામાં હોય અને ઓપ્શનમાં સ્તંભ એની એવું આપેલું હોય અને નકાર અને પ્રશ્નાર્થ તમને દેખાય એટલે તમારે એની વાળું સિલેક્ટ કરવાનું છે એની વાળું સિલેક્ટ કરવાનું છે એની નકાર હોય ત્યારે શું સિલેક્ટ કરવાનું છે સ્તંભ આ મિત્રો શોર્ટકટ થઈ ગઈ હવે તમે જોવાયા પ્રશ્નાર્થ છે જે સી ડુ યુ નો ડેશ હુ કેન હેલ્પ મી પ્રશ્નાર્થ છે એટલે એનીવાળો અહીં એક જ છે આપણે જવાબ બનવાનો છે એની બડી આપણો જવાબ હશે આવોર્ટકટ તમારે કોઈ પણ જાતનું ગુજરાતી પણ કરવાનું થશે નહીં આપણો આ જવાબ કેવા આવ્યો છે બી એની બડી જે સી ડુ યુ નો એની બડી હુ કેન હેલ્પ મી જે સુધી જાણે છે કોઈને કે જે મારી મદદ કરી શકે ઓકે એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે પાંચવા નંબરનો ચેન્જ ધ વોઇસ એટલે કે મિત્રો એક્ટિવનું પેશીમાં ફેરવાનું છે અને પેશીવ હોય તો એક્ટિવમાં ફેરવાનું છે ડુ યુ સી પાઇન્ટ્રીઝ ઇન કેરલા આ કેવો કયો કાળ છે મિત્રો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ આ મિત્રો કાળ છે સિમ્પલ પ્રેઝન્ટેન્સ સોરી મિત્રો સિમ્પલ પ્રેઝેન્ટેન્સ કાળ છે અને એ કાળ પાછો કેમ આપેલો છે મિત્રો ઇન્ટ્રોગેટિંગ એટલે કે પ્રશ્નાર્થ સ્વરૂપે આપેલો છે હવે પ્રશ્નાર્થમાં આપેલું છે એ પ્રશ્નાર્થમાં આપણે છે એ પ્રશ્નાર્થ સાદો વર્ત સોરી મિત્રો પ્રશ્નાર્થ સાદો વર્તમાન કાળ છે અને આપણે પેસીમાં ફેરવાના છે હવે તમે જુઓ ડ્યુસી પાઇન ટ્રીન કેરલા

આવશે તો કે આર પાઇન ટ્રીઝ બહુવચન છે મિત્રો પાઇન ટ્રીઝ કેમ કે આ શું છે કર્મને આગળ લેવાનું હોય કર્મનું મહત્વ છે પેશીમાં આર પાઇન ટ્રીઝ સીન ઇન કેરલા મિત્રો અહીં બાય આવતું નથી કારણ કે વધારાના શબ્દો છે મિત્રો કરતા તરીકે અહીં કરતા ઓલરેડી તમે જોઈશું કરતા આપણે મૂકવું હોય તો મૂકી શકાય આર પાઇન ટ્રીઝ સીન બાય યુ ઇન કેરલા પણ બાય આપેલું નથી તો પણ મિત્રો છે પેશીવ બને છે યાદ રાખજો ઓપ્શન કયો આવશે આપણો એ ઓપ્શન આપણો જવાબ આવશે

ઉદ્ગાર વાક્યને કઈ રીતે ફેરવાય ઉદ્ગાર વાક્ય ફેરવું હોય તો પેલા નાઇસ પ્લેસ છે એમાં લખી નાખવાનું આપણને એટલું દેખાય ને અ નાઇસ પ્લેસ એને આગળ શું કરી નાખવાનું છે આપણે અ છે આગળ અ ની વચ્ચે મૂકી દેવાનું છે વેરી મૂકી દેવાનું છે પછી આપણે સેન્ટેન્સ બનાવવાનું ચાલુ કરવાનું શોર્ટકટ છે મિત્રો શોર્ટકટ યાદ રાખી લેજો જ્યારે પણ આપણે ઉદ્ગાર વાક્ય બનાવતા હોય ત્યારે કાંઈ નથી કરવાનું વોટ એન્ડ નાઇસ પ્લેસ એટલું તમને આપેલું છે પેલા હું આપેલા આર્ટિકલ આપેલું છે પછી તમને આપેલું છે અહીંયા એડજેક્ટિવ એટલે કે વિશેષણ આપેલું છે અને પછી આપેલું છે નાઉન એમાં શું કરવાનું છે તમને આર્ટિકલ અને વિશેષણ વચ્ચે તમારે છે વેરી ફરજિયાત મૂકી દેવાનું છે ઓકે હવે તમને જ્યાં વેરી દેખાય એ તમારો જવાબ હશે તમે જોઈ શકો ધેટ પ્લેસ આ તો નહીં જ આવે ધેટ પ્લેસ વોઝ નાઇસ એ પણ નહીં આવે ધેટ પ્લેસ નહીં આવે હવે મિત્રો અહીંયા આવશે

એના પછી મિત્રો સાતમા પ્રશ્નની વાત કરીએ આપણે લીડર્સ આર નોટ ઓલવેઝ કરપ્ટ લીડર આર નોટ ઓલવેઝ કરપ્ટ મેક અફર્મેટિવ મિત્રો ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ આપણને પૂછાય છે હકારનું નકાર નકારનું હકાર હકારનું મિત્રો છે ઉદ્ગાર આપણને ફેરવવાનું પૂછાય છે ઓલરેડી સિલેબસમાં પણ આપેલું છે લીડર્સ આર નોટ ઓલવેઝ કરપ્ટ તો મિત્રો અહીંયા જવાબ શું આવશે તો લીડર આર નેવર કરપ્ટ બધા મિત્રો પહેલાં તો ગુજરાતી સમજો ગુજરાતી સમજો તો વાંધો નહીં આવે લીડર આર નોટ ઓલવેઝ કરપ્ટ નેતા છે એ હંમેશા ભ્રષ્ટાચારી હોતા નથી એટલે કે હંમેશા બાકી હોય તો છે ગુજરાતી સમજો મિત્રો લીડર્સ આર નોટ ઓલવેઝ કરપ્ટ નેતા હંમે નેતાઓ છે એ હંમેશા ભ્રષ્ટાચારી હોતા નથી હંમેશા નથી હોતા પણ હોય તો છે એનો અર્થ એવો નીકળે ને ગુજરાતી સમજવાનો છે ને અર્થ કાઢવાનો છે ઓકે પછી આપણે આ ઓપ્શન જોવાનું છે લીડર આર નેવર કરપ્ટ આ તેમ કહી દીધું નેતાજી છે નેતાઓ છે એ ભ્રષ્ટાચાર કરતા જ નથી એટલે ભ્રષ્ટાચારી હોતા જ નથી આ તો આવવાનું જ નથી એટલે આનો અર્થ એવો થાય કે ભ્રષ્ટાચારી હોય તો છે પણ હંમેશા નથી હોતા એવું કીધું કે હવે બીજો ઓપ્શન છે લીડર્સ આર સમટાઈમ્સ નોન કરપ્ટ સમટાઈમ્સ આવ્યું કહીએ કાંઈ ક્યારેક છે ભાઈ નોન કરપ્ટ હોય છે ઓકે ભ્રષ્ટાચાર કરતા પણ નથી ક્યારેક અને કરવા મળે તો કરવા મળે એટલે આ ઓપ્શન આવી શકે છે ઓકે હવે જોઈએ લીડર આર ઓલવેઝ કરપ્ટ નેતાજી હંમેશા ભ્રષ્ટાચારી હોય છે આ તો મિત્રો હંમેશા ક્યારેક ન હોય ભ્રષ્ટાચાર તો કરે જ છે આ તો આવશે જ નહીં ઓકે લીડર્સ આર નોટ રેરલી કરપ્ટ આમાં રેરલી આપ્યું છે રેરલી નોન રેર લીડર્સ આર નોટ રેરલી કરપ્ટ કે ભાગ્ય છે ભ્રષ્ટાચારી હોય છે ઓકે તો આપણને અહીંયા ભાગ્ય સવાલ તો આવતું જ નથી ઓપ્શન આપણો બી છે વધારે લાગુ પડે છે ઓપ્શન બી આપણો જવાબ આવશે તો જોઈએ

અને કયો કાળ છે મિત્રો હેવ પ્લસ વીસ એટલે પૂર્ણ વર્તમાન કાળ થાય અને પૂર્ણ વર્તમાન કાળનો ગુજરાતી વિચાર તમને ખબર હોય ને તો વાંધો આવે ને ગુજરાતી વિચાર આવો થાય તમે બહાર તમે બહાર ગામ ગયા છો તમે વાંચ્યું છે તમે લખ્યું છે મેં નોંધ લીધી છે તમે કાર્યક્રમમાં હાજરી આપી છે આમ થયું છે આમ થયું છે એવું ક્યાં બતાવે છે કાર્યક્રમ મુલતવી રાખ્યો છે એવું છે તો નથી આ ઓપ્શન નહીં આવે અવકાશ યાદ્રી કાર્યક્રમ બહિષ્કાર કર્યો પહેલા તો જુઓ પુટ ઓફ પુટોફ એટલે શું થાય તો પુટોફ એટલે મિત્રો મુલતવી રાખવું થાય શું થાય પુટોફ એટલે મુલતવી રાખવું એટલે થાય રાખ્યો છે ઓપ્શન બી આપણો બીજ આવશે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતી અને બહિષ્કાર કરવો એટલે બોયકટ થાય શું થાય બહિષ્કાર કરવો એટલે બોયકટ યાદ રાખીજો બી ઓ વાય સી ઓ ડબલ ટી બોયકટ એટલે શું થાય બહિષ્કાર કરવો થાય અને મિત્રો આનું વીટુ થાય છે ઈડી લગાડી દો એટલે વીટુ વીત્રી સેમ

ટુ હેવ ઓથોરિટી અવરનો અર્થ એવો થાય ટુ હેવ ઓથોરિટીનો અર્થ એવો થાય કે ના પર સત્તા હોવી ના સત્તા ના પર સત્તા હોવી પ્રાઇમ મિનિસ્ટર હેઝ ફૂલ ઓથોરિટી ફૂલ ઓથોરિટી ઓવર હિઝ મિનિસ્ટર કેમ કે એના જે મંત્રીઓ પર છે પ્રાઇમ મિનિસ્ટર એટલે કે શું થાય વડાપ્રધાનની છે પૂરી ઓથોરિટી પૂરી સત્તા હોય છે જવાબદારી હોય છે પૂરી એ સત્તા હોય છે એટલે યાદ રાખીને જો પ્રીપોઝિશન પરીક્ષામાં તમારે પૂછાય છે અને મિત્રો કોઝ આપણે જે આપણે જોયું ફ્રેઝલ વર્બ તરીકે પણ તમને પૂછી શકીએ છીએ તો અહીંયા આપણે પ્રીપોઝિશન જવાબ શું આવશે ઓવર એમ કે ઓથોરિટી ઓવરનો અર્થ એવો થાય ના પર સત્તા હોય ઓકે એટલે આપણો જવાબ અહીંયા કયો બનશે મિત્રો ઓવર છે આપણો જવાબ બને છે તમે જોઈ શકો છો એના પછી દસમા નંબરના પ્રશ્નની વાત કરીએ વિચ ઇઝ એપસ્ટ્રેક નાઉન એટ નાઉન એટલે મિત્રો ભાવવાચક નામ થાય કેવું થાય ભાવ વાચક નામ ઓકે ભાવ વાચક સજ્ઞા જેને કહી શકાય નામ કહી શકાય વીટ અહીંયા આપેલું છે વીટ એટલે ઘઉં થાય અને વીટ છે મિત્રો એમાં આવશે મટિરિયલ નાઉનમાં આવશે મટીરિયલ નાઉન એમાં આવશે મટિરિયલ નાઉન ની અંદર આવશે વીટ મરસી એટલે મિત્રો દયા થાય અને એપસ્ટ્રેક નાઉન ભાવવાચક નામ હોય એને આપણે જોઈ શકતા નથી ખાલી અનુભવી શકીએ છીએ અને મરસી આપણે દયા છે આપણે જોઈ શકતા અનુભવી શકીએ થયું થયું હવે રાહુલ છે તો કેવું નાઉન છે પ્રોપર નાઉન છે પ્રોપર નાઉન આ તો નહીં આવે વીટ તો મટીરિયલ નાઉન છે નહીં આવે ક્રાઉડ ક્રાઉડ એટલે શું થાય મિત્રો ટોળું થાય શું થાય ક્રાઉડ એટલે થાય છે ટોળું અને મિત્રો આ આવશે કલેક્ટિવ નાઉન ની અંદર શેમાં આવશે મિત્રો ટોળું છે કલેક્ટિવ કલેક્ટિવ નાઉ ની અંદર આવશે ઓકે અને મિત્રો એક પરીક્ષામાં પ્રશ્ન પૂછો સિંહના ટોળાને શું કહેવાય સિંહનું ટોળાને મિત્રો કહેવાય છે પ્રાઇડ શું કહેવાય છે સિંહના ટોળાને કહેવાય છે પ્રાઇડ યાદ રાખી લેજો તમે પ્રાઇડ એટલે સિંહનું ટોળું થાય તો આપણો અહીંયા જવાબ બનશે મરસી ઓપ્શન બી છે આપણો સાચો જવાબ છે મરસી એટલે મિત્રો થાય છે દયા યાદ રાખી લેજો અને મિત્રો તમને અમારી ચેનલ ગમ્યું હોય તો વાઘેલા એજ્યુકેશન ચેનલ છે સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો તમારા મિત્રો વચ્ચે જેથી તમને આવનારી અપડેટ સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ